નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટમાં આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણી આવતે વર્ષે જે આવી રહી છે એ ચૂંટણી જીતવા અંગે કંઈક ડર લાગી રહ્યો છે કે શું, એની વાત કરવાના છીએ. કારણ એવું છે કે એમના પક્ષની સ્થાપનાના દિવસ નિમિત્તે એમણે જે ભાષણ કર્યું છે અને એ ભાષણના અંશો અમે રીતસર ભારતીય જનતા પાર્ટીની સત્તાવાર વેબસાઇટ ઉપરથી જ લીધા છે, એમાં એનો અણસાર મળે છે. આજે સીધું ને સટમાં આપણે જ્યારે આ વાત કરી રહ્યા છીએ ત્યારે એમણે જે વિરોધાભાસી વાતો કરી છે એની પણ આપણે વાત કરવાના છીએ. અને કહે છે કે લોકો માને છે કે 2024માં આપણે જીતવાના જ છીએ લોકસભાની ચૂંટણી, પરંતુ જીતવાના જ છીએ એવા વિશ્વાસમાં નહીં રહેતા, અતિ વિશ્વાસમાં નહીં રહેતા. આનો અર્થ શું થયો? કાર્યકર્તાઓ જાગતા રહેજો એમ કે બરાબર છે, પરંતુ એક બાજુ એમ કે છે કે લોકો કે છે કે આપણે જીતવાના છીએ. અને જીતવાના છે કઈ રીતે? જો વિપક્ષી મોરચો એ સંગઠિત થઈને ચૂંટણી લડે, અથવા તો બે મોરચા સામે હોય અને પછી છે ને પોસ્ટ પોલ અલાયન્સ થાય અને ભારતીય જનતા પાર્ટીની બેઠકો ઘટે, તો મોદી કઈ રીતે ફરીને ત્રીજી વાર વડાપ્રધાન થઈ શકે? આ પ્રશ્ન એમના પક્ષમાં પણ ચર્ચાવા માંડ્યો છે. અમે તમને પહેલા પણ કહ્યું હતું કે વિપક્ષી મોરચાના એક સૂત્રધાર એવા રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર એ નાગપુરની મુલાકાતે જાય છે અને એ મોદીના પ્રધાનમંડળના એક વરિષ્ઠ સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના જે અધ્યક્ષ રહી ચૂક્યા છે એવા નીતિન ગડકરીના ઘરે પણ શિષ્ટાચારની મુલાકાતે જાય છે. અને તમને ખબર છે કે નીતિન ગડકરી એ મોદીને દાદ દેતા નથી, એ પોતાના કામમાં વ્યવસ્થિત હોય છે, પોતાના કામની બાબતમાં કોઈ જ પ્રશ્ન ન ઊભો થાય એ બાબતમાં એ બહુ સ્પષ્ટ છે. પણ મોદીના ગુણગાન જે ગાવામાં આવે છે એવા ભાષણો નીતિન ગડકરી ક્યારે કરતા નથી. નીતિન ગડકરી પોસ્ટર ઉપર મોદીનો ફોટો પણ નથી લગાવતા, ચૂંટણી લડતા હોય ત્યારે પોતાનો પણ નથી લગાવતા. અને નીતિન ગડકરી એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા છે એના એ લાડકા છે, એ બાબતને કોઈ નકારી શકે એમ નથી. એટલે આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની બેઠકો ઘટવાની છે ઉત્તર ભારતમાં, એ નિશ્ચિત છે. અને એટલા માટે આ હિન્દુવાદી પાર્ટી, એની ઉપર પણ આપણે વાત કરીશું જરા વિગતે, એ હવે દક્ષિણ માપક પેસારો કરવા માટે ત્યાંના કોંગ્રેસી નેતાઓને, કોંગ્રેસી નેતાઓ એવા નેતાઓ કે જે પરફોર્મિંગ પ્રેક્ટિસિંગ ક્રિશ્ચિયન હોય, પ્રેક્ટિસિંગ ક્રિશ્ચિયન આવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે, એવા અનિલ એન્ટોની હોય કે ટોમ વડક્કન હોય, એ લોકોને, એ કે એન્ટોની એટલે કે આપણા સંરક્ષણ મંત્રી રહ્યા, કોંગ્રેસના મહારથી રહ્યા, એમના આ પુત્ર જે મોટા પુત્ર છે અનિલ એન્ટોની, એમને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કર્યા, બીજા કોંગ્રેસના નેતાઓને પણ સામેલ કર્યા, કમ્યુનિસ્ટ નેતાઓને પણ સામેલ કર્યા. અને આ ત્રીજી વાર કેરળમાં ભારતીય જનતા પાર્ટી પાસો નાખી રહી છે, કારણ કે અગાઉ વિધાનસભાની બે વખતની ચૂંટણીમાં એણે ત્યાં આગળ અડીંગો જમાવ્યો હતો. એટલી બધી ત્યાંની સંસ્થાઓ અને ધાર્મિક સંગઠનો અને પાર્ટીઓ અને માર્ક્સિસ્ટોની સાથે એણે જોડાણ કર્યું હતું, પરંતુ ગઈ વખતની વિધાનસભામાં એને માત્ર એક બેઠક મળી હતી
અને આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં એને મોટું મીંડું મળ્યું છે. તમિલનાડુમાં એની કોઈ વજૂદ નથી, કારણ કે અન્ના દ્રમુક જેવી પાર્ટી જે બહુ જ સુચિતા માટે જે પોતે આગ્રહ રાખે છે એ જયલલિતા ભ્રષ્ટાચાર મૂર્તિ હતા એ જગ જાહેર છે, અને એ જયલલિતાની પાર્ટી સાથે ભારતીય જનતા પાર્ટીનું જોડાણ રહ્યું છે. અને ત્યાં એમની જે બેઠકો જીતતા હતા એ પણ હવે નથી જીતતા. કર્ણાટક, આજકાલ કર્ણાટક ઉપર વધારે મદાર છે, એટલે પેલી મક્ખીવાળા ભાઈ જે અભિનેતા છે એમને પોતાના પ્રચારમાં જોડવા માટેની કોશિશો થઈ છે, બીજાઓને જોડવા માટેની કોશિશો થઈ છે. આંધ્રપ્રદેશમાં જે થોડા સમય માટે જેમને કિરણ કુમાર રેડ્ડીને જે મુખ્યમંત્રી બનાવ્યા હતા કોંગ્રેસે, એ કિરણ કુમાર રેડ્ડી એમને પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા છે. એટલે કોંગ્રેસનો આખો ફાલ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડી રહ્યા છે. એટલું જ નહીં પણ કોંગ્રેસના જે નેતાઓ રહ્યા છે જે જિંદગીભર બધા જ હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે કોંગ્રેસમાં, અને હજુ પણ એમને મહેચ્છા છે અને એમને એમ છે કે ભારતીય જનતા પાર્ટી સાથે આપણે રહીશું તો આપણને કંઈક હોદ્દાઓ મળશે, એવા ગુલામ નબી આઝાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા, એ તો કેન્દ્રમાં મંત્રી છે, અને ગુલામ નબી આઝાદને વળી કોંગ્રેસે તો મુખ્યમંત્રી બનાવ્યા હતા જમ્મુ કાશ્મીરના, અને કેન્દ્રમાં પણ મંત્રી બનાવ્યા હતા, અને એ પાછા એ માસ લીડર તો ક્યારે હતા નહીં, છતાં અત્યારે એમને ભારતીય જનતા પાર્ટીના ખડપામાં બેસી ઘૂસીને એમને મુખ્યમંત્રી થવાના અભરખા જાગ્યા છે. એટલે રાહુલ ગાંધીની બદનક્ષી જેટલી થઈ શકે એટલી કરવી. આ બધા રાહુલ ગાંધીના માણસો હતા એમ કહીએ તો ચાલે. જ્યોતિરાદિત્ય સિંધિયા પણ રાહુલ ગાંધીના નિષ્ઠાવંત હતા, અને એ હવે ભારતીય જનતા પાર્ટીમાં છે. એમના દાદીમાં પણ ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક અધ્યક્ષ ઉપાધ્યક્ષ હતા, અને આમ તો ઇન્દિરા ગાંધીના એ સખી હતા અને કોંગ્રેસના સંસદ સભ્ય હતા રાજમાતા સિંધિયા. એમની ફોઈઓ એ ભારતીય જનતા પાર્ટીમાં છે. એટલે કાકો વંશવાદની વાત કરે છે મોદી, તો એમની પાર્ટીમાં તો કેટલા હું નામો ગણાવી શકું એમ છું. પરંતુ આપણે જે વાત કરવી છે એ છે કે લોકસભાની ચૂંટણી આવી રહી છે, એના પહેલા જે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, અને કર્ણાટકમાં એમના જે એમના એમની લૂણ ખખડાવનારા જે સર્વે કરનારાઓ હતા એ બધાએ કહ્યું છે કે અહીંયા કોંગ્રેસની સરકાર આવે છે. અમે તો નથી કહેતા, પરંતુ એ ભારતીય જનતા પાર્ટીને જીતાડવાના સર્વે કરનારાઓ, એમની લૂણ ખખડાવનારાઓ એ અત્યારે એમ કહે છે કે કોંગ્રેસ ત્યાં જીતે છે, અને ભારતીય જનતા પાર્ટીના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો એ કોંગ્રેસ તરફ વળી રહ્યા છે. ભારત જોડો પદયાત્રા જે રાહુલ ગાંધીની થઈ એની ઘણી બધી અસર ત્યાં કદાચ લોકોમાં વર્તાતી હશે, અને એવું પણ બને કે ત્યાં કોંગ્રેસ જીતી શકે. અમે હજુ તો એમ કહીએ છીએ કે જીતી શકે. ભારતીય જનતા પાર્ટીના મૂળિયા તેલંગણમાં છે નહીં, આંધ્રમાં છે નહીં, એટલે ઉધારીના નેતાઓ અને તોડી તોડીને જે લોકોને જોડવાના છે એમાં ટીઆરએસ તેલંગણ રાષ્ટ્ર સમિતિ જે હવે બીઆરએસ થઈ છે કે ભારત રાષ્ટ્ર સમિતિ થઈ છે, કે ચંદ્રશેખર રાવની જે અત્યારે મુખ્યમંત્રી છે અને ત્યાં સોલ સુપ્રીમો છે, એમની પાર્ટીને તોડવાની કોશિશો થાય છે, કોંગ્રેસમાંથી ખેરવવાની કોશિશો થાય છે, કોંગ્રેસના મેમ્બર ઓફ પાર્લામેન્ટને તોડવાની કોશિશો થાય છે, અને આંધ્રની અંદર પણ એ જ રીતે ટીડીપી નરચંદ્રબાબુ નાયડુ જેમણે ભારતીય જનતા પાર્ટી સાથેના મોરચામાંથી ફારગતી લીધી, જગનમોહન રેડ્ડી અત્યારે મુખ્યમંત્રી છે પણ જગનમોહન રેડ્ડીને ભારતીય જનતા પાર્ટી નચાવી શકે છે, પરંતુ મિત્રોના પક્ષોને તોડીને પણ એમણે સત્તામાં આવવાનું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને એનો છોછ નથી. અમે કેમ આ વાત કરી રહ્યા છીએ? જો નવેમ્બર 22, 2014 ના ઇન્ડિયા ટુડેમાં કુમાર વિક્રમનો એક અહેવાલ છપાયેલો છે,
અને એ અહેવાલમાં અશોક સિંઘલ જે વિશ્વ હિન્દુ પરિષદના સુપ્રીમો હતા, આરએસએસ ના એ વરિષ્ઠ હતા, મોહનરાવજી ભાગવત એ પણ આરએસએસ ના સરસંઘ ચાલક છે એટલે વડા છે, અને એમાં દલાઈ લામા આ ત્રણ જણાની તસવીર સાથેનો આ અહેવાલ એમ કે છે કે દિલ્હીમાં નરેન્દ્ર મોદીનું શાસન આવ્યું એના પછી શું સ્થિતિ નિર્માણ થઈ, કે એ અશોક સિંઘલે એમ કહ્યું કે 800 વર્ષ પછી દિલ્હીમાં હિન્દુ શાસન આવ્યું, એટલે કે દિલ્હીમાં પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીપતિ એ જ્યારે શાસન કરતા હતા એના પછી નરેન્દ્ર મોદી શાસન કરે એટલે એમનું શાસન આવ્યું, ત્યારે હિન્દુ શાસન આવ્યું, એટલે કે 800 વર્ષ પછી હિન્દુ શાસન આવ્યું. નવાઈ એ વાતની છે કે ભારતના જે અગાઉના જે વડાપ્રધાનો હતા એ બધા એમાંના જે લોકો હિન્દુ હતા એમને આ લોકો હિન્દુ ગણતા નથી. ભારતીય જનતા પાર્ટીમાં હોય કે આરએસએસમાં હોય એને હિન્દુ ગણે છે. પણ અને એ જ વાત અહીંયા પણ ભાઈ શ્રી નરેન્દ્ર મોદીના ભાષણમાં રિફ્લેક્ટ થાય છે. નરેન્દ્ર મોદી કહે છે અને એમની એટલે આમ તો સ્વાવલંબી છે, પોતાના પ્રચારમાં તો સ્વાવલંબી છે અને ભારતીય જનતા પાર્ટી માટે તો એકમેવ પ્રચાર પ્રમુખ છે, અને એ જે કે એ સહી જે કે એ નીતિ એ કહે છે એમના જ શબ્દોમાં, અમે એમની જ વેબસાઇટ ઉપર એટલે કે ભારતીય જનતા પાર્ટીની સત્તાવાર વેબસાઇટ ઉપરથી જે એમના ભાષણના અંશ લીધા છે એમાં મુકાયા છે એની વાત કરીએ તો 2014 में केवल सत्ता परिवर्तन नहीं हुआ बल्कि 2014 में भारत के लोगों ने भारत के पुनर्जागरण की नई यात्रा का शंखनाद कर दिया है. 800 साल से ज्यादा की गुलामी से बाहर निकलकर एक राष्ट्र अपना खोया हुआ गौरव पाने के लिए फिर से उठ खड़ा हुआ है. इस प्रक्रिया में दशकों से चली आ रही बुराइयों धीरे धीरे कमजोर पड़ती जा रही है. सन 47 में अंग्रेज भले ही चले गए लेकिन लोगों को गुलाम रखने की मानसिकता यहीं छोड़ गए. आजादी के बाद देश में ऐसा वर्ग खूब फला फूला जो सत्ता को अपना जन्मजात हक समझता था. इन लोगों की बादशाही मानसिकता ने देश के लोगों को हमेशा अपना गुलाम माना. 2014 में इस दबे कुचले शोषित वंचित वर्ग ने अपनी आवाज बुलंद की. बादशाही मानसिकता के लोग इस वर्ग की आवाज सुनने के लिए तैयार नहीं थे. इसलिए हमारी सरकार ने पहले कार्यकाल में बादशाही मानसिकता वाले इन लोगों ने इन शोषित वंचित दलित पिछड़ों का मजाक उड़ाना शुरू किया. कोने मजाक उड़ावानू शुरू कर्यू तू ए तो खबर नथी भाई चने. ए पोते ज प्रश्नों करे छे ने पोते ज उत्तर आपे छे. અને પાછા એ પેલી મોદી તેરી કબ્ર ખુદેગી એમ પણ પાછા એ પેલું કે છે. મોદી તો મને લાગે છે કે 100 વર્ષ જીવે, કદાચ વધારે જીવે, પરંતુ એ ધારો કે એમનું નિધન થાય ત્યારે એમની કબર તો ન ખોદાય, કારણ કે એ તો હિન્દુ છે એટલે કે સ્મશાનમાં અગ્નિદાહ આપવામાં આવે. પરંતુ એ પોતે કહે છે કે આ લોકો એમ કહે છે કે મોદી તેરી કબ્ર ખુદેગી, વો કબ્ર ખોદને કી ધમકી દે રહે, હજુ વિક્ટિમ કાર્ડ ખેલી રહ્યા છે ભાઈ. આમ તો બાદશાહત એ પોતે ભોગવી રહ્યા છે અને છતાં એ આ વાત કરી રહ્યા છે, પરંતુ એમની આગળની વાત બહુ મહત્વની છે. એ કહે છે કે ભારતીય જનતા પાર્ટીએ સામાજિક ન્યાય આપ્યો બધાને, આ બધા વંચિતોનો ઉદ્ધાર કર્યો. કેવો ઉદ્ધાર કર્યો, કેવો વિકાસ કર્યો એની વાત એમના જ મોઢે, કારણ સ્વાવલંબી માણસ છે ને એટલે પોતે જ કહે છે. 80 કરોડ લોગોં કો મુફ્ત રાશન મિલના સામાજિક ન્યાય કા પ્રતિબિંબ હૈ. અરે 140 કરોડ ની જનતા માંથી 80 કરોડ ની જનતાને મફત રાશન આપવું પડે એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે ગરીબીમાં વધારો થયો છે ભાઈ. 50 કરોડ ગરીબો કો બિના ભેદભાવ 5 લાખ રૂપિયે તક મુફ્ત ઇલાજ કી સુવિધા મિલના સુવિધા
मिलना सामाजिक न्याय की सशक्त अभिव्यक्ति है। एमनी व्याख्याओ तो बहुत जोरदार होय छे। 45 करोड़ गरीबों के बिना भेदभाव जनधन खाते खोलना सामाजिक न्याय के इंक्लूसिव एजेंडा का जीता जागता उदाहरण है। 11 करोड़ लोगों को शौचालय मिलना ही तो सामाजिक न्याय है, जाने के सामाजिक न्याय एमने ज लावी दीधो। एटले ए के छे पण एमने डर लागी रह्यो छे एवुं लागे छे, ए अहींया प्रतिबिंबित थाय छे। जो भाजपा को 21वीं सदी की भविष्य की पार्टी बनाना है, हजी भावी भविष्य की पार्टी बनावी छे। अत्यारे तो कहे छे कि विश्व की सौथी मोटी पार्टी छे। अति आत्मविश्वास का शिकार नहीं होना है, कार्यकर्ताओं ने कहे छे। लोग अभी से कह रहे हैं 2024 में भाजपा को कोई नहीं हरा सकता। ये बात सही है, लेकिन भाजपा कार्यकर्ता के नाते हर नागरिक का दिल जीतना होगा। भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के रूप में हमें खुद को चुनाव जीतने तक सीमित नहीं रखना चाहिए, हमें लोगों का दिल जीतने के लिए काम करना चाहिए। हवे आ वात ए करी रह्या छे, एटले एमने जे जे भार हूँ मूकी रह्यो छु ए आ छे। एमने डर लागी रह्यो छे, अति आत्मविश्वास का शिकार नहीं बनना है। आ ए व्यक्ति कहे छे के जे दुनिया के सर्वाधिक लोकप्रिय जन नेता आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, आ पण जने तमने खबर छे ने सौथी लोकप्रिय नेता कई रीते थया, તમારે પણ જો વેબસાઇટ ચેક કરવી હોય તો કરી લેજો। એટલે તમને છે ને અગાઉ આપણે કહ્યું છે, પણ દર 3 મહિને કે 6 મહિને છે ને એ દુનિયાના સૌથી લોકપ્રિય જન નેતા તરીકે જાહેર થાય છે, ને અખબારો છે ને 3-3 કોલમ કે 4-4 કોલમમાં એ સમાચાર છાપે છે। પણ એ સમાચારનું એની સેમ્પલ સાઇઝ કેટલી છે એ પણ તમારે જોઈ લેવી જોઈએ। morningconsult.com ઉપર જજો, morningconsult.com આ છે ને અમેરિકાની કંપની છે, સર્વે કરનારી કંપની છે, અને એના ઉપર જશો તો બહુ સ્પષ્ટપણે જણાવવામાં આવે છે કે અમેરિકામાં આ જે સર્વે કરે છે એનું સેમ્પલ સાઇઝ એટલે 45,000 લોકોને પૂછે છે કે તમારા નેતા તમારા શાસક વિશે તમે એ તમારામાં લોકપ્રિય છે કે તમને ગમતા નથી એવું પૂછે, અને એવી રીતે ભારતમાં 500 જણાને પૂછે, ભારતમાં પૂછે 500 થી 5,000 જણાને। 140 કરોડની જનતામાંથી 500 કે 5,000 લોકોને પૂછવામાં આવે, ક્યારે ક્યાં પૂછાય છે આપણને ખબર નથી, પણ એની વેબસાઇટ ઉપર આવું નોંધવામાં આવ્યું છે। અને એમાં ધારો કે 100 એ 100 ટકા, મને તો નવાઈ લાગે છે આ 76% હું કેમ કીધું, હોય 100% મોદી અમને ગમે છે કે લોકપ્રિય છે અમારે ત્યાં એમ કેવું જોઈએ, એટલે રેકોર્ડ થવો જોઈએ। પણ એટલે ટૂંકમાં વિશ્વના સૌથી લોકપ્રિય નેતા એટલે વિશ્વના દેશોમાં છે ને આવો કોઈ સર્વે થતો નથી, વિશ્વના દેશના લોકોનો સર્વે નથી થતો, માત્ર ભારતમાં 500 થી 5,000 લોકોનો સર્વે થાય છે। એની વચ્ચે કયો આંકડો હતો, 500 જણાને પૂછ્યું છે કે 5,000 જણાને પૂછ્યું છે, એ નથી પાછું એમાં। એટલે આ છે ને આવા આવા સર્વે એ હંબક સર્વે હોય છે આમ તો, કારણ કે સર્વે કરવાનો હોય ત્યારે એની સેમ્પલ સાઇઝ કેટલી હોવી જોઈએ એના પેરામીટર્સ નક્કી હોય છે, પરંતુ ધંધાદારી જે સર્વે કરનારાઓ હોય છે એ આવી રીતે હિંસો હિંસો કરે છે, અને આપણે છે ને તાળીઓ પાડીએ છીએ, વાહ 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 ક્યાં બાત હૈ, બહોત અચ્છે બહોત અચ્છે। હવે આ આખા ભાષણમાં મને નવાઈ એ લાગી કે આમ તો ભગવાન હનુમાનજી એમનું નામ એમણે વારંવાર લીધું છે, એમણે ભગવાન શ્રી રામનું નામ એકે વાર લીધું હોય એવું મારા ધ્યાનમાં નથી આવ્યું, પરંતુ હનુમાન જયંતિના વખતમાં એ ગાળામાં જ એમણે આ વાત કરી છે, એટલે સ્વાભાવિક રીતે હનુમાનજીની એ આરાધના કરે। અને અહીંયા એ હિન્દુ શાસક તરીકે પોતાને ગણાવે છે, પરંતુ એ છે ને સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ એ પાછો મંત્ર પણ એ બને છે, અને મુસ્લિમોને અને ક્રિશ્ચનોને સાથેનો વ્યવહાર કેવો હોય છે એ બધા જુએ છે, અને છતાં એ આ મંત્ર પણ પેલો કરે છે। અને બીજું જે એમની પાર્ટીમાં જે મુસ્લિમો કે ક્રિશ્ચનો જોડાય
એ કદાચ રાષ્ટ્રવાદી ગણાય. આવી ફોર્મ્યુલા એમણે કરી હશે મને તો ખ્યાલ નથી, પરંતુ બાકીના બધા મેં કહ્યું એમ કે 800 વર્ષ પછી દિલ્હીની ગાદીએ હિન્દુ શાસક આવ્યા એમ કહે છે. તો અગાઉના બધા શાસકો કોણ હતા ભાઈ? પંડિત જવાહરલાલ નહેરુ એ કશ્મીરી પંડિત હતા, હિન્દુ હતા. લાલબહાદુર શાસ્ત્રી હિન્દુ હતા, મોરારજી દેસાઈ હિન્દુ હતા, વીપીસિંહ હિન્દુ હતા, અટલ બિહારી વાજપેયી એમની પાર્ટીના નેતાઓમાં સર્વોચ્ચ નેતા. અને અટલ બિહારી એટલે અટલ બિહારીની કોઈ જોટો જડે નહીં, પણ આખા ભાષણમાં ન તો અટલ બિહારી વાજપેયીનું નામ છે, ન લાલકૃષ્ણ આડવાણીનું નામ છે. એટલે આ બધા ચંદ્રશેખર હિન્દુ હતા, દેવેગૌડા હિન્દુ છે, આ બધા હિન્દુઓ હોવા, નરસિંહ રાવ હિન્દુ હતા, પરભણીના સ્વયંસેવક હતા. આમ તો પરભણી મહારાષ્ટ્રમાં એના એ સ્વયંસેવક ગણાય. આ જ્યારે આપણે જોઈએ છીએ, આ માનસિકતા તમારે વિચારવી જોઈએ કે 800 વર્ષ પછી, તો પછી, અને પૃથ્વીરાજ ચૌહાણ એમના પછી 800 વર્ષ પછી આ હિન્દુ શાસક માનનીય નરેન્દ્રભાઈ મોદી એ વડાપ્રધાન તરીકે દિલ્હીના શાસનમાં આવ્યા એવું કહેવામાં આવે, તો પછી આપણે પેલા હેમુને કેમ ભૂલી જઈએ છીએ? હેમુ ભલે થોડા સમય માટે જ દિલ્હી પર રાજ કર્યું હોય, પણ એ દિલ્હી પર શાસન તો કર્યું છે ને. પણ એમને જે અનુકૂળ આવે એનું જ એને દેવાનું, બાકી પ્રતિકૂળ હોય એ છે ને એન્ટી નેશનલ. આ તો એમની ફોર્મ્યુલા છે. એટલે પણ સુપ્રીમ કોર્ટે સારું કર્યું છે કે ભાઈ સરકારની ટીકા કરવી એ કંઈ એન્ટી નેશનલ એક્ટિવિટી નથી, સરકારની ટીકા થઈ શકે. અને અખબારી આઝાદી માટે આ બહુ જરૂરી છે. અખબાર ધર્મ નિભાવવો હોય તો એ છે ને તમારે વોચડોગ તરીકે કામ કરવાનું છે. અને આપણે એ દિશામાં આપની સામે આ દસ્તાવેજ સાથે વાત કરી. આજે આટલી વાત. ફરી મળીશું આવતીકાલે રાતે 9:00 ટકોરે નવા વિષય સાથે. તમને જો અમારો આજનો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને તમે જો અમારી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સત્ય અને તથ્ય એ સાંભળવા માટે, જાણવા માટે તમે જરૂર અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો. નમસ્કાર.